હાલ રાજ્યમાં માત્ર બિપોરજોય વાવાઝોડાની જ ચર્ચા ચાલી રહી છે ત્યારે આવો જાણીએ કેટલાક જરૂરી ફેક્ટ્સ વિશે। બિપોરજોયની વાત કરીએ તો તે બંગાળી ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, તેનો શાબ્દિક અર્થ આપત્તિ થાય છે। બાંગ્લાદેશે આ નામ આપ્યું છે। બિપોરજોય અરબી સમુદ્રમાં સૌથી લાંબા સમય સુધી રહેનારું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। તે 6 જૂને અરબી સમુદ્ર પર રચાયું હતું અને લગભગ 8 દિવસથી બની રહ્યું છે। બીજી તરફ લેન્ડફોલ કરતી વખતે પણ તે થોડા વધુ દિવસો સુધી અસરકારક રહેશે। આ ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે। તેની લપેટમાં કચ્છ, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓ આવશે। આ વાવાઝોડાના કારણે 1700થી વધુ ગામડાઓ, 75 દરિયાકાંઠાના શહેરો અને 41 બંદરો જોખમમાં છે। અત્યાર સુધીમાં 74,000 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે। ब्यूरो रिपोर्ट, GSTV।